मैं अत्यार सुधी में थर्मोडायनेमिक्स पर घना बधा वीडियो करी नाख्या, परंतु मैं अत्यार सुधी तमने थर्मोडायनेमिक्स नो प्रथम नियम आप्यो नथी। थर्मोडायनेमिक्स नो प्रथम नियम अने आपणे आ वीडियो मां तेना विशे समझीशुं। आ नियम प्रमाणे ऊर्जा उत्पन्न करी शकाती नथी के तेनो नाश करी शकातो नथी, तेने फक्त एक प्रकारमांथी बीजा प्रकारमां रूपांतरित करी शकाय छे। आम ऊर्जा उत्पन्न करी शकाती नथी के तेनो नाश पण करी शकातो नथी તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે। તો આપણે આના થોડા ઉદાહરણ જોઈએ। જ્યારે આપણે ભૌતિક વિજ્ઞાનમાં યંત્રશાસ્ત્ર અને ગતિવિજ્ઞાન જોઈ ગયા હતા ત્યારે આના વિશે વાત કરી હતી। ધારો કે મારી પાસે એક પથ્થર છે અને હું આ પથ્થરને શક્ય તેટલી ઝડપથી ઉપરની દિશામાં ફેંકું છું, અથવા તમે પથ્થરની જગ્યાએ બોલ પણ લઈ શકો। અહીં આ બોલનો એરો વેગ સદિશ દર્શાવે છે, તો અહીં આ દડો હવામાં ઉપર જાય છે અને ગુરુત્વાકર્ષણને કારણે તે પ્રતિપ્રવેગિત થશે અને હવામાં કોઈ એક બિંદુ આગળ, ધારો કે અહીં આ બોલ પાસે કોઈ પણ પ્રકારનો વેગ હશે નહીં, અહીં આ બિંદુ આગળ તે થોડો ધીમો પડશે, આ બિંદુ આગળ તેના કરતા થોડો વધારે ધીમો પડશે, પરંતુ આ બિંદુ આગળ તે સંપૂર્ણપણે સ્થિર થઈ જશે। ત્યારબાદ તે નીચેની તરફ પ્રવેગિત થવાની શરૂઆત કરશે, માટે અહીં તેનો વેગ આ પ્રમાણે હશે, અહીં તેનો વેગ આ પ્રમાણે હશે। અને જો આપણે હવાના અવરોધને અવગણીએ તો જ્યારે આ બોલ જમીન પર પાછો ફરે ત્યારે તેના વેગનું મૂલ્ય આ મૂલ્યને સમાન જ હશે, પરંતુ હવે તેની દિશા નીચેની તરફ હશે। આપણે આ પ્રકારના ઉદાહરણ ભૌતિક વિજ્ઞાનના પ્રક્ષિપ્ત ગતિમાં ઘણી બધી વાર જોઈ ગયા છીએ। આપણે એમ કહી શકીએ કે અહીં આ બોલ પાસે ગતિ ઉર્જા છે, અહીં આની પાસે ગતિ ઉર્જા છે, તે ગતિ કરી રહ્યો છે માટે તેની પાસે ઉર્જા છે, પરંતુ પછી તે ઉપરની દિશામાં પ્રતિપ્રવેગિત થાય છે અને અહીં આ ક્ષણ આગળ તેની પાસે કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા હશે નહીં, માટે તેની પાસે ઝીરો ગતિ ઉર્જા હશે। તો તે ઉર્જા ક્યાં ગઈ? થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી। અહીં મારી પાસે શરૂઆતમાં ઘણી બધી ગતિ ઉર્જા છે અને આપણી પાસે તેનું સૂત્ર પણ છે, પરંતુ આ ક્ષણ આગળ તેની પાસે કોઈ ગતિ ઉર્જા નથી, તેથી આપણે સ્પષ્ટ રીતે ગતિ ઉર્જાનો નાશ કર્યો। પરંતુ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે આપણે તે કરી શકતા નથી, તો તે ગતિ ઉર્જાનું બીજા કશામાં રૂપાંતરણ થયું હોવું જોઈએ। અને જો આપણે આ બોલનું ઉદાહરણ લઈએ તો આ ગતિ ઉર્જાનું રૂપાંતરણ હવે સ્થિતિ ઉર્જામાં થાય છે। સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી। બોલ અહીં આ ક્ષણ આગળ અમુક ઊંચાઈએ છે, કોઈ તેને નીચે પડતું અટકાવતું નથી, તો આ ઉર્જાનું રૂપાંતરણ કોઈક બીજા પ્રકારમાં થયું હોવું જોઈએ। હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ, હું આ બોલને હવામાં ઉછાળું છું અને મારી પાસે હવાનો અવરોધ પણ છે, હું આ બોલને હવામાં ઉપર ઉછાળું છું, અહીં મારી પાસે પ્રારંભમાં ઘણી બધી ગતિ ઉર્જા છે અને જ્યારે બોલ તેની મહત્તમ ઊંચાઈ મેળવે છે ત્યારે તેની પાસે કોઈ ગતિ ઉર્જા હોતી નથી, તેની પાસે બધી સ્થિતિ ઉર્જા હોય છે, ત્યાં હવાનો અવરોધ પણ છે, માટે બોલ જ્યારે નીચેની તરફ ગતિ કરશે ત્યારે આ હવા તેની ગતિને ધીમી પાડશે, માટે બોલ જ્યારે નીચે પહોંચે ત્યારે મેં તેને જેટલું ઝડપથી ઉપર ફેંક્યું હતું તેની ઝડપ એટલી બધી હશે નહીં, માટે આ બોલ જ્યારે નીચે પહોંચે ત્યારે મેં તેને જેટલી ઝડપથી ઉપર ફેંક્યો હતો તેના કરતા તેની ઝડપ ઓછી હશે। આપણે અહીં શું થાય છે તેના વિશે વિચારીએ। આ બોલ પાસે ઘણી બધી ગતિ ઉર્જા છે, આપણી પાસે તેનું સૂત્ર પણ છે, બોલની ગતિ ઉર્જા બરાબર બોલનું દળ ગુણ્યા બોલના વેગનો વર્ગ ભાગ્યા 2। ત્યારબાદ હું તેને ઉપર ફેંકું છું, અહીં તેની પાસે ફક્ત સ્થિતિ ઉર્જા છે અને પછી બોલ નીચે આવે છે, તેનું ફરીથી ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, પરંતુ ત્યાં હવાનો અવરોધ હોવાને કારણે હવે મારી પાસેનો વેગ ઓછો છે, મેં જે વેગથી શરૂઆત કરી હતી તેના કરતા અહીં આ વેગ ઓછો છે અને ગતિ ઉર્જા એ વેગના માન ઉપર આધાર રાખે છે, માટે હું અહીં વેગની નિરપેક્ષ કિંમત લઈશ। આપણે અહીં વેગના માન સાથે કામ કરી રહ્યા છીએ, તો
तो स्पष्ट रीते मारी पासे अहीं ओछी गति ऊर्जा हशे। माटे अहीं आ बिंदु आगळ मारी पासे ओछी गति ऊर्जा हशे अने मारी पासे त्यां कोई पण स्थिति ऊर्जा हशे नहीं। धारो के अहीं आ मारी जमीन छे, हूँ अहीं गति ऊर्जा थी शून्य गति ऊर्जा तरफ गई, परंतु प्रथम नियम प्रमाणे ऊर्जा नो नाश करी शकातो नथी। अहीं बधीज गति ऊर्जा नो रूपांतरण स्थिति ऊर्जा मां थाय छे अने बॉल ज्यारे फरीथी नीचेनी तरफ प्रवेगित थाय त्यारे आ बधीज स्थिति ऊर्जा नो रूपांतरण गति ऊर्जा मां थशे। हवे तमे कहेशो के अहीं आ बिंदु आगळ मारी पासे घणी बधी गति ऊर्जा छे, स्थिति ऊर्जा जीरो छे, અને જ્યારે હું ફરી આ બિંદુએ પાછી ફરીશ ત્યારે મારી પાસે સ્થિતિ ઉર્જા હશે નહીં અને ગતિ ઉર્જા ઓછી હશે। મેં જે દરે મારા બોલને ઉપરની તરફ ફેંક્યો હતો તેના કરતા ધીમા દરે તે હવે નીચેની તરફ પડી રહ્યો છે। થર્મોડાયનેમિક્સ પ્રમાણે, કારણ કે ત્યાં હવે હવા છે, તમે કહેશો કે ત્યાં હવા છે પરંતુ આ ઉર્જા ક્યાં ગઈ? તે કંઈક તેનું કારણ કંઈક આ પ્રમાણે આવશે। અહીં આ તમારો બોલ છે અને જ્યારે બોલ નીચેની તરફ પડી રહ્યો હશે ત્યારે તે હવાના કણો સાથે ઘસાય છે, તે હવાના કણો સાથે ઘસાય છે અને જ્યારે હવાના અણુઓ આ બોલની સપાટી સાથે અથડાય છે ત્યારે ત્યાં થોડું ઘર્ષણ ઉત્પન્ન થાય છે। હવાના અણુઓ આ બોલની સાથે અથડાય ત્યારે હવાના અણુઓ થોડા વધારે ઝડપથી કંપન કરે છે। જો તમે મેક્રોસ્ટેટ અને માઇક્રોસ્ટેટ વિશેના વિડીયો પર પાછા જાઓ તો આ બોલ તેની ગતિ ઉર્જાનું રૂપાંતરણ આ હવાના અણુઓમાં કરે છે જે તેની સાથે ઘસાય છે। જ્યારે આ બોલ હવામાં ઉપર જશે ત્યારે પણ આવું જ થાય છે। માટે અહીં આ બિંદુએ બોલ જ્યારે પાછો આવે ત્યારે તમે જે વિચારો છો કે ગતિ ઉર્જાનો નાશ થયો, વાસ્તવમાં એવું થયું હતું નથી। તે ઉર્જાનું રૂપાંતરણ હવાના આ અણુઓમાં થાય છે। હવાના ઘણા બધા અણુઓમાં આ ગતિ ઉર્જાનું રૂપાંતરણ થાય છે। હવે આ હવાના દરેક સ્વતંત્ર અણુઓ પાસે કેટલી ગતિ ઉર્જા હશે તેનું ચોક્કસ માપન કરવું અશક્ય છે, કારણ કે તેમના માઇક્રોસ્ટેટ શું છે તે આપણે જાણતા નથી। પરંતુ સામાન્ય ભાષામાં આપણે કહી શકીએ કે આપણે આ અણુઓમાં ઉષ્માનું વહન કરાવીએ છીએ। બોલ જ્યારે નીચે પડી રહ્યો હોય ત્યારે તે હવાના અણુઓ સાથે ઘસાઈને અથવા તેમને કેટલીક ગતિ ઉર્જા આપીને તે હવાના અણુઓનું તાપમાન વધારે છે। યાદ કરો કે તાપમાન એ મેક્રોસ્ટેટ છે અને તે આ દરેક સ્વતંત્ર હવાના અણુઓનું ગતિ ઉર્જાનું માપન જ છે। તેમનું માપન કરવું ઘણું જ મુશ્કેલ છે, પરંતુ આપણે કહી શકીએ કે તેમની સરેરાશ ગતિ ઉર્જા એક્સ છે, આપણે તાપમાનના આધારે આ કહી શકીએ। આમ અહીં આ ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મામાં થાય છે અને ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર જ છે। આમ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ હજુ પણ સાચો છે। તમારી પાસે ઘણી બધી ગતિ ઉર્જા છે જેનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થાય છે અને બોલ જ્યારે ફરીથી નીચે આવે ત્યારે તેનું રૂપાંતરણ ઓછી ગતિ ઉર્જામાં થાય છે, તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? તે બધી ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મામાં થાય છે, કારણ કે નીચે પડતો બોલ તેની આજુબાજુના વાતાવરણમાં રહેલા હવાના કણોમાં આ ગતિ ઉર્જાનું વહન કરે છે। હવે જો કોઈક પદાર્થ ગતિ ઉર્જા ધરાવતો હોય તો આપણે તેનું માપન કઈ રીતે કરી શકીએ? અહીં આપણી પાસે કંઈક એવું છે જેને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ। આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જી, જેને કેપિટલ યુ વડે દર્શાવવામાં આવે છે। અહીં કેપિટલ યુ નો અર્થ તંત્રની આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જી થશે। મેં અગાઉના વિડીયોમાં જે ઉદાહરણ લીધું હતું તે જ ઉદાહરણથી હું શરૂઆત કરીશ। ધારો કે મારી પાસે અહીં સિલિન્ડર છે જે કંઈક આ પ્રમાણે દેખાય છે અને અહીં આ પિસ્ટન છે જે ઉપર નીચે કરી શકે છે। આ પિસ્ટનની ઉપર શૂન્યાવકાશ છે અને આ નળાકારમાં વાયુ ભરેલો છે, આ નળાકારમાં વાયુ ભરેલો છે, અહીં આ બધા વાયુના અણુઓ છે। હવે આંતરિક ઉર્જા એટલે આ તંત્રમાં રહેલી બધી જ ઉર્જા, બીજા શબ્દોમાં કહીએ તો અહીં આ બધા જ અણુઓ અથવા પરમાણુઓની ગતિ ઉર્જા છે। પછીના વિડીયોમાં આ પ્રકારના પાત્રમાં કેટલી ગતિ ઉર્જા હોય છે તેની હું તમને ગણતરી પણ બતાવીશ। તે આંતરિક ઉર્જા વત્તા બીજી બધી ઉર્જા થશે, પરંતુ આ બધા અણુઓની પાસે ગતિ ઉર્જા હોય છે,
कारण के आ बधा अणुओ स्थानांतरण गति करे छे। जो तमे फक्त एक स्वतंत्र परमाणु नी वात करो तो ते परमाणु परिभ्रमण करे छे एवुं तमे कही शको नहीं, कारण के तेनो कोई अर्थ नथी। परमाणुओ पोताना स्थाने कंपन अनुभवता होय छे, तो स्वतंत्र परमाणुओ परिभ्रमण करी शकता नथी, परंतु अणुओ परिभ्रमण करी शके छे। धारो के आ कोई अणु छे तो तेमनी पासे आ प्रमाणे चाक गतिनी ऊर्जा पण होय शके, तेनो समावेश पण अहीं थशे। अणुओनी पासे बंध होय छे, तेओ बंध वडे जोडायेला होय छे, અને તે બંધ પાસે પણ કેટલીક ઉર્જા હોય છે, તે ઉર્જાનો સમાવેશ પણ આંતરિક ઉર્જામાં થાય છે। હવે હું અહીં આ વાયુને બદલે કોઈક ઘન પદાર્થ લઈશ। વાયુ એ ઉષ્માના સારા વાહક નથી। ધારો કે મારી પાસે કોઈ ધાતુ છે કંઈક આ પ્રમાણે, અને આ બધા ધાતુના પરમાણુઓ છે આ રીતે, અહીં આ પરમાણુઓ છે। હવે આ ધાતુના પરમાણુની પાસે મારી પાસે કેટલાક ઇલેક્ટ્રોન છે આ પ્રમાણે, અહીં નીચે પણ આ રીતે ઇલેક્ટ્રોન છે, અહીં આ ઉપર રહેલા ઇલેક્ટ્રોન નીચે આવવા માંગે છે, કંઈક તેમને અટકાવી રહ્યું છે, માટે ત્યાં કેટલુંક વિદ્યુત સ્થિતિમાન છે। અહીં વચ્ચે કોઈક જગ્યા હોઈ શકે જે વિદ્યુતનું સારું વાહક નથી। આંતરિક ઉર્જામાં આનો પણ સમાવેશ થાય છે। હવે જો આપણે આ ધાતુને ગરમ કરીએ તો આ પરમાણુઓ કંપન અનુભવે છે। આ પરમાણુઓ ડાબી કે જમણી, ઉપર કે નીચે, કે શક્ય એવી કોઈ પણ દિશામાં ગતિ કરવાની શરૂઆત કરશે। જો આપણે એક પરમાણુ લઈએ તો આ પરમાણુ આ બાજુ ગતિ કરશે, ત્યારબાદ તે ફરીથી આ દિશામાં ગતિ કરશે અને ફરીથી આ બાજુ આવશે। જ્યારે તે મધ્યમાં હશે ત્યારે તેની પાસે ઘણી બધી ગતિ ઉર્જા હોય છે, પરંતુ તે જ્યારે આ બાજુની સપાટી સાથે અથડાય ત્યારે ખૂબ જ નાની ક્ષણ માટે તે સ્થિર થઈ જાય છે, અને તે ક્ષણ આગળ તેની પાસે રહેલી બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ફેરવાય છે। ત્યારબાદ ફરીથી તેનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, તે આ બાજુ જાય છે, અહીં અથડાય છે, અને અહીં ફરીથી તેનું થોડી ક્ષણ માટે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જેને આપણે લોલકની ગતિ અથવા આવર્ત ગતિ કહી શકીએ। આમ પરમાણુઓ જે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે તેની ગતિ ઉર્જાનો સમાવેશ આંતરિક ઉર્જામાં થાય છે, પરંતુ જ્યારે આ પરમાણુઓ ગતિ કરતા હોય અને તેમની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય તો તેનો પણ સમાવેશ આંતરિક ઉર્જામાં થશે। આમ આંતરિક ઉર્જા એ એવી ઉર્જા છે જેમાં તંત્રમાં રહેલી બધી જ ઉર્જાનો સમાવેશ થાય છે। આપણે અહીં ધારી શકીએ કે આપણે આદર્શ વાયુ સાથે કામ કરી રહ્યા છીએ, અને આપણે એ પણ ધારી શકીએ કે આપણે એક જ પ્રકારના પરમાણુ ધરાવતો આદર્શ વાયુ સાથે કામ કરી રહ્યા છીએ। તે ફક્ત હિલિયમ વાયુ હોઈ શકે અથવા નિયોન વાયુ પણ હોઈ શકે, પરંતુ આદર્શ વાયુ જે એકબીજાની સાથે બંધ બનાવતા નથી, જે એકબીજાની સાથે અણુઓ બનાવતા નથી, તે ફક્ત સ્વતંત્ર અણુઓ છે। અને જો આપણે આ પ્રમાણે ધારીએ અને બાકીની બધી જ બાબતોને અવગણીએ તો આંતરિક ઉર્જાને ગતિ ઉર્જા કહી શકાય, પરંતુ આંતરિક ઉર્જા એ તંત્રમાં રહેલી બધી જ ઉર્જા છે એ સમજવું ઘણું અગત્યનું છે। જો કોઈક તમને એમ પૂછે કે તંત્રની ઉર્જા શું છે, તો તેનો જવાબ આંતરિક ઉર્જા થશે। માટે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે ઉર્જા ઉત્પન્ન થતી નથી કે તેનો નાશ થતો નથી, તેનું ફક્ત રૂપાંતરણ થાય છે। હવે આપણે કહીએ કે આ આંતરિક ઉર્જા બદલાય છે, તેમાં ફેરફાર થાય છે। ધારો કે મારી પાસે એક તંત્ર છે અને આ તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ રહ્યો છે, અહીં ડેલ્ટા એ ફેરફાર દર્શાવે, તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શું છે? જો તમારા તંત્રની આંતરિક ઉર્જા બદલાઈ રહી હોય તો તેનો અર્થ એ થાય કે તમારા તંત્ર પર કંઈક થઈ રહ્યું છે, અથવા તમારું તંત્ર કંઈક બીજા પર કરી રહ્યું છે। તમારા તંત્રને કોઈક ઉર્જા આપવામાં આવે છે અથવા તંત્રમાંથી ઉર્જા લઈ લેવામાં આવે છે। આપણે તેને કઈ રીતે લખી શકીએ? થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે અથવા આંતરિક ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર તંત્રમાં ઉમેરવામાં આવતી ઉષ્મા, અહીં ઉષ્મા એટલે કે હીટ આ શબ્દમાં ક્યૂ આવતો નથી, પરંતુ અહીં ક્યૂનો અર્થ ઉષ્મા થશે। એચ શબ્દનો ઉપયોગ, એચ અક્ષરનો ઉપયોગ એન્થાલ્પી માટે કરવામાં આવે છે, જે ઉષ્માને ખૂબ જ મળતો ખ્યાલ છે, જે કદાચ આપણે પછીના વિડીયોમાં જોઈશું। તંત્રમાં ઉમેરવામાં આવતી ઉષ્મા ઓછા તંત્ર વડે થતું કાર્ય,
હવે તમે આને ઘણી બધી રીતે જોઈ શકો. કોઈક વાર તેને આ પ્રમાણે પણ લખવામાં આવે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર તંત્રમાં ઉમેરવામાં આવતી ઉષ્મા વધતા તંત્ર પર થતું કાર્ય. અહીં આ ગૂંચવણ ભર્યું હોઈ શકે, પરંતુ તમે તેને આ પ્રમાણે યાદ રાખી શકો. જો તમે કોઈ કાર્ય કરો તો તમે ઉર્જા ગુમાવો છો. હું અહીં કોઈક બીજા પર ઉર્જાનું રૂપાંતરણ કરું છું, માટે આ કરવામાં આવતું કાર્ય થશે કરવામાં આવતું કાર્ય. અને જો કોઈક આપણને ઉષ્મા આપી રહ્યું હોય તો તે આપણી ઉર્જા વધારી રહ્યું છે. હવે જો અહીં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ધન હોય તો આ બંનેમાંથી કોઈ એક પદ ધન હોવું જોઈએ. જો અહીં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વધી રહ્યો હોય તો આ બંનેમાંથી કોઈ એક વધવું જોઈએ. અને અહીં આ ડબલ્યુ એ તંત્ર પર થતું કાર્ય છે, તંત્ર પર થતું કાર્ય. અને અહીં આ તંત્ર વડે કરવામાં આવતું કાર્ય. અહીં ઉર્જા એ મારા તંત્રમાં વહન પામી રહી છે. હું પછીના વિડીયોમાં તેનો અર્થ શું થાય તેના ઘણા બધા ઉદાહરણ આપીશ, પરંતુ અહીં આ બંને સમજવાની ખૂબ જરૂર છે, કારણ કે તેમાં તમને ગૂંચવાડો થઈ શકે. જો કંઈક કાર્ય કરી રહ્યું હોય તો તેની ઉર્જા બીજાને આપશે. જો તમે કાર્ય કરી રહ્યા હોવ તો તમારી ઉર્જા દૂર થશે. અહીં આ ઉર્જા દૂર થઈ રહી છે. ઉષ્માનું વહન એ એક તંત્રમાંથી બીજા તંત્રમાં ઉર્જાનું રૂપાંતરણ થવાની રીત છે. માટે જો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વધી રહ્યો હોય તો કદાચ તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવતી હશે. અને જો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ઘટી રહ્યો હોય તો કદાચ ઉષ્મા દૂર જતી હશે, અથવા હું કંઈક બીજા પર કાર્ય કરતી હોઈશ. હું પછીના વિડીયોમાં તેના ઘણા બધા ઉદાહરણ બતાવીશ. હવે હું તમને બીજા સમીકરણ બતાવું જે તમે કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર ઉષ્મામાં થતો ફેરફાર. અને તમે અહીં આને તંત્રમાં ઉમેરવામાં આવતી ઉષ્મા તરીકે પણ જોઈ શકો, ઓછા કાર્યમાં થતો ફેરફાર. અને અહીં આ પદને તંત્ર વડે થતું કાર્ય કહેવામાં આવે છે, તંત્ર વડે થતું કાર્ય. ઉષ્મા અને કાર્ય એ બંને ઉર્જા વહનના જ પ્રકાર છે. જો તમારી પાસે ઉર્જા હોય, જો તમે કાર્ય કરો તો તમે તે ઉર્જાને ગુમાવો છો, તમે તે કોઈક બીજાને આપો છો, તેથી જ અહીં ઋણ નિશાની આવશે. અથવા તમે આ સમીકરણ પણ જોઈ શકો. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા ક્યુ, અહીં આ ઉમેરવામાં આવતી ઉષ્મા, ઉમેરવામાં આવતી ઉષ્મા વત્તા ડેલ્ટા ડબલ્યુ. અને અહીં આ તંત્ર પર થતું કાર્ય થશે, તંત્ર પર થતું કાર્ય, જ્યારે આ તંત્ર વડે થતું કાર્ય છે. તમારે આ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તમારે તેના વિશે વિચારવાની જરૂર છે. જો હું કાર્ય કરું તો હું ઉર્જા ગુમાવું છું, અને જો મારા પર કાર્ય થાય તો હું ઉર્જા મેળવું છું. આપણે પછીના વિડીયોમાં આંતરિક ઉર્જા વિશે વધુ સમજવાનો પ્રયત્ન કરીશું.